હેલો બાળકો, કેમ છો બધા? મસલમાને બાળકો, આજનો આપણો વિષય છે ગુજરાતી. ગુજરાતીની અંદર આજે આપણે સ્વર શીખવાના છે. અ થી અહ, બરાબર? તો ચાલો આપણે શીખીએ. અ થી અજગર. શું થાય બાળકો? અ થી અજગર. અ શે અજગર. પછી આવશે આ. આ શે આગગાડી. આ શે આગગાડી. આ શે આગગાડી. ઈ શે યળ. ઈ શે યળ. ઈ સે ઈયળ. ઈ સે ઈસ. ઈ સે ઈસ. ઈ સે ઈસ. ઊ સે ઉત્તરડ. ઊ સે ઉત્તરડ. ઊ સે ઉત્તરડ. ઊ સે ઊન. ઊ સે ઊન. ઋ સે ઋષિ. ઋ સે ઋષિ. ઋ સે ઋષિ. એ સે એરણ. એ સે એરણ. એ સે એરણ. ઐ સે ઐરાવત. ઐ સે ઐરાવત. ઐ સે ઐરાવત. ઐ સે ઐરાવત. ઓ સે ઓતિકુ. ઓ સે ઓતિકુ. ઓ સે ઓતિકુ. ઓ સે ઓતિકુ. ઔ સે ઔષધ. ઔ સે ઔષધ. અમ સે અંબાડી. અમ સે અંબાડી. અહ સે નમઃ. અહ સે નમઃ. આ છે બાળકો અ થી અહ, અને કહેવાય સ્વર, ગુજરાતીના સ્વર. ચાલો બોલીએ. અ સે અજગર. આ સે આગગાડી. ઈ સે ઈયળ. ઈ સે ઈસ. ઊ સે ઉત્તરડ. ઊ સે ઊન. ઋ સે ઋષિ. એ સે એરણ. ઐ સે ઐરાવત. ઓ સે ઓશિકુ. ઔ સે ઔષધ. અમ સે અંબાડી. ને અહ સે નમઃ. અ આ ઈ. ઈ ઊ ઊ. રુ એ ઐ ઓ ઔ અમ અહ. આ છે બાળકો ગુજરાતીના સ્વર અ થી અહ. બાળકો, આપણે અ થી અહ જે સ્વર આપણે શીખી ગયા છીએ, હવે આપણે શીખીશું સાચા ફરતે ગોળ કરો. તો જુઓ, અહીંયા ત્રિકોણ બનાવેલું છે અને ત્રિકોણની અંદર અક્ષરો આપેલા છે, ને આ છે જે છે તે ચકલીનો ચ છે. ને ચકલીનો ચ આપણે આમાં ગોતવાનો છે.
ગોટી અને શું કરી દેવાનું છે રાઉન્ડ કરી દેવાનું છે તે તમને ખબર જ હશે કારણ કે આપણે અગાઉ શીખી ગયા છીએ તો ચાલો આ છે ચકલીનો ચો ચકલીનો ચો આપણે આની અંદર ગોતવાનો છે તો ચાલો આ ચકલીનો ચો છે તો કે હા તો તેની ફરતે શું કરી દેવાનું બાળકો રાઉન્ડ કરી દેવાનું હવે આ ચકલીનો ચો છે તો કે નહીં આ ચકલીનો ચો છે તો કે હા તો તેની ફરતે શું કરી દેવાનું બાળકો ગોળ કરી દેવાનું હવે આ ચકલીનો ચો છે તો કે હા તો તેની ફરતે શું કરી દેવાનું ગોળ આ ચકલીનો ચો છે તો કે નહીં કારણ કે આ તલવારનો ચો છે એટલે તલવારના ચો ફરતે કરવાનું છે તો કે નહીં હવે આ શું છે ચકલીનો ચો તો તેના ફરતે શું કરવાનું ગોળ કરવાનું હવે આ ચકલીનો ચો છે તો કે નહીં આ ચકલીનો ચો છે તો કે હા તો તેની ફરતે આપણે શું કરી દેવાનું ગોળ કરી દેવાનું હવે આ ચકલીનો ચો છે તો કે નહીં કારણ કે આ શું છે બકરીનો બ તો બકરીના બ ફરતે કરવાનું છે ગોળ તો કે નહીં આપણે શેમાં કરવાનું છે ચકલીના ચો ફરતે નાના ફરતે આપણે કરી દેવાનું ગોળ જુઓ આપણે ચકલીના ચો મળી ગયા છે અને તેની ફરતે આપણે ગોળ કરી દીધું હવે અહીંયા એક સરસ મજાની કેરી આપેલી છે બાળકો કેરીની અંદર તમને ખબર છે શું ગોતવાનું છે તો કે કેરીની અંદર આપણે ઠળિયાનો ઠો ગોતવાનો છે તો જુઓ આમાં ઠળિયાનો ઠો આ છે તો કે હા તો તેની ફરતે શું કરી દેવાનું ગોળ કરી દેવાનું હવે આ ઠળિયાનો ઠો છે તો કે નહીં આ ઠળિયાનો ઠો છે તો કે હા તો તેની ફરતે શું કરી દેવાનું ગોળ હવે જુઓ આ ઠળિયાનો ઠો છે તો કે નહીં તો શું છે તો કે બકરીનો બ તો તેના ફરતે ગોળ આવશે તો કે નહીં ઠળિયાનો ઠ છે તો તાના ફરતે આવશે ને તો કે હા કારણ કે આ ઠળિયાનો ઠ છે હવે બાજુમાં જુઓ આ છે પતંગનો પ તેના ફરતે ગોળ આવશે નહીં આ શું છે ઠળિયાનો ઠ તો તેના ફરતે ગોળ આવશે કારણ કે આપણે ઠળિયાનો ઠ ગોતવાનો છે આમાં હવે આમાં આવશે રાઉન્ડ તો કે નહીં આમાં આવશે તો કે હા કારણ કે તે ઠળિયાનો ઠ છે હવે આ શું છે નગારાનો ઠ તો તેના ફરતે ગોળ આવશે તો કે નહીં આ શું છે ઠળિયાનો ઠ તો તેના ફરતે શું આવશે ગોળ બધામાં આપણે ઠળિયાનો ઠ જેટલા હતા તે આપણે મળી ગયા અને તેની ફરતે આપણે શું કર્યું તો કે ગોળ હવે અહીંયા જુઓ સરસ મજાનો આઈસ્ક્રીમનો કોન આપેલો છે આઈસ્ક્રીમના કોનની અંદર આપણે મરચાનો ઘો ગોતવાનો છે તો જુઓ આ જુઓ અક્ષર મરચાનો મો છે તો કે હા તો તેની ફરતે શું કરી દેવાનું બાળકો ગોળ હવે આ જુઓ આ મરચાનો મો છે તો કે નહીં કારણ કે તે તલવારનો તો છે એટલે તેના ફરતે ગોળ આવશે નહીં હવે આ મરચાનો મો છે તો કે નહીં આ છે મરચાનો મો તો કે નહીં આ મરચાનો મો છે તો કે હા તેની ફરતે આપણે કરી દેવાનું ગોળ હવે આ મરચાનો મો છે તો કે હા તો તેની ફરતે શું કરી દેશું ગોળ આ મરચાનો મો છે તો કે નહીં આ મરચાનો મો છે તો કે હા તો તેની ફરતે આપણે કરી દેવાનું ગોળ હવે આ મરચાનો મો છે તો કે નહીં કારણ કે તે છત્રીનો છો છે તેના ફરતે કરવાનું ગોળ નથી આ શું છે મરચાનો મો તો તેના ફરતે શું કરવાનું ગોળ આ શું છે ગણપતિનો ગો એટલે તેના ફરતે આવશે તો કે નહીં આ છેલ્લે શું આપ્યું છે મરચાનો મો તો તેના ફરતે ગોળ આવશે તો કે હા તો તેની ફરતે આપણે શું કરી દેવાનું ગોળ કરી દેવાનું જુઓ બાળકો આપણે અહીંયા ચકલીના છ મળી ગયા અહીંયા ઠળિયાના છ મળી ગયા અને અહીંયા મરચાનો મો મળી ગયો
તો આ બધાયને શું કહેવાય તો કે સાચા ફરતે ગોળ કરો જે આપણે અક્ષર ગોતવાનો કીધો હોય તે અક્ષર આપણે ગોતવાનો હોય છે ચિત્રની અંદરથી અને રાઉન્ડ કરવાનો હોય છે આને કહેવાય સાચા ફરતે ગોળ